ઓનલાઈન ટાસ્કના નામે લાખોની છેતરપિંડી, 18 લાખથી વધુની છેતરપિંડી આચરી, ઉચ્ચ વળતરની લાલચ આપી લાખો ખંખેર્યા. સુરત સાયબર સેલે બે આરોપીને મુંબઈથી ઝડપ્યા. ટાસ્કના બદલે સારું વળતર મળશેની લાલચ આપી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ નફો કે ભરેલ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધમાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે. ખેરગામના ઢોલંબર ગામે છોડ ઉગાડવામાં આવ્યા હતા. ઘરની પાછળ 15 જેટલા છોડ મળી આવ્યા. SOGએ 54,000 નો મુદ્દામાલ કબજે કર્યો. SOGએ તપાસ કરતા આખું કારસ્તાન બહાર આવ્યું. NDPSના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. એક મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો News 18 ગુજરાતી. આવી નવલા નોરતાની રાત, તમારી શેરી ગરબાના રંગ News 18 ગુજરાતીને સંગ. News 18 ગુજરાતીના વોટ્સએપ નંબર 6303904745 પર મોકલો તમારી શેરી ગરબાના વિડીયો. શેરી ગરબાની રમઝટ રોજ બપોરે 2-24 કલાકે. વડોદરાના નિઝામપુરામાં ખેલાયો ખૂની ખેલ. ડાન્સ ક્લાસીસના સંચાલકનો બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો. એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. બિહારના દરભંગાનો વાયરલ થયેલો વિડીયો ચર્ચા બાદ સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાના ચક્કરમાં વાયરલ કર્યો ખોટો વિડીયો. બિહારમાં પૂર આવ્યું હોવાનો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ. બિહારના કટિહારમાં અનેક વિસ્તારમાં પૂરના પાણી ભરાયા. અમદાવાદ બ્લોકની 12 પંચાયતો અને નગર પંચાયતો પણ પૂરથી પ્રભાવિત. કેડસમાં પાણી વચ્ચેથી લોકો અવરજવર કરવા મજબૂર. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી. લોકો ભોજન માટે પણ વલખા મારતા દેખાયા. રોજિંદા કામો કરવા માટે પણ સ્થાનિકો જોખમ ખેડવા મજબૂર બન્યા. બિહારના કિશનગંજમાં કનકાઈ નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. વધતા જળસ્તરને લઈને તંત્ર એલર્ટ મોડમાં. નેપાળમાં આવેલા પૂરના કારણે મચ્યો હાહાકાર. બિહારના ખેતરો પૂરના પાણી થયા પાયમાલ. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભો પાક નષ્ટ. ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીવત. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના. કચ્છ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સૂકું રહેશે. ખેલૈયાઓ રેઇનકોટ તૈયાર રાખજો. હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલનો મોટો ધડાકો. 5 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી. નવરાત્રિમાં વિલન બની શકે છે મેઘરાજા. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે છે સારા સમાચાર. શિયાળુ પિયત માટે ધરોઈ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. ધરોઈ ડેમ 87.74% ભરાતા નિર્ણય કરાયો. રાવલ ગામે નદીના પુલ પાસે ફસાયેલા વૃક્ષો હટાવવાનું કામ ખેડૂતોએ જાતે કર્યું. નદીમાં વૃક્ષો ફસાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોએ સ્વખર્ચે કરાવી પડી કામગીરી. આણંદના સુજિત્રા તાલુકાના 23 ગામમાં ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન. હજી પણ ઘણા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા. પાક નુકસાનીના સર્વેમાં ભેદભાવ કરાયાનો ખેડૂતોને આક્ષેપ. ફરી સર્વે કરીને વળતર ચૂકવવા ખેડૂતોએ કરી માંગ. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા. વરસાદી પાણી સતત ભરાયું રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ. પાલિકાએ પ્લોટ ધારકોને માત્ર નોટિસ આપીને માન્યો સંતોષ. જામનગરના BRC ભવનમાં ભરાયું પાણી. BRC ભવનમાં પાણી ભરતા સરકારી ચોપડા પાણીમાં પલળ્યા. News 18 ગુજરાતે BRC ભવનના કોઓર્ડિનેટર સાથે વાતચીત કરતા ખુલાસો. અનેક વખત રજૂઆત બાદ પણ સમારકામ ન કરાયું હોવાનો આરોપ. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદે જગ્યામાં ચાલી રહ્યા છે શાળા. પરમિશન વગર 3 માળનું મકાન બનાવી દીધું. 1.5 વર્ષથી મનપાએ માત્ર એક જ નોટિસ આપી સંતોષ માન્યો. શાળામાં અંદાજે 600થી પણ વધારે બાળકો કરે છે અભ્યાસ. આ કાંડ બાદ પણ રાજકોટનું તંત્ર ઘોરનિદ્રામાં. સ્કૂલ બિલ્ડિંગને BU પરમિશન કે ફાયર NOC પણ નથી. શાળા સંચાલકે મીડિયાકર્મીઓ સાથે પણ કર્યું ગેરવર્તન. સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા.
અરવલ્લી જિલ્લાના કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગ અંગે રજૂઆત. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીના નવા નિયમને પગલે ચાલતી હડતાલથી કોરી ઉદ્યોગોને કરોડોનું નુકસાન. ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયું. કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર અને બાલાસિનોરના ઉદ્યોગકારોએ યોજી બેઠક. ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન આપશે આવેદનપત્ર. ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદી. બે વર્ષથી પ્રતિમાસ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જહાજ આવી રહ્યા છે ભાંગવા માટે. ઇઝરાયલ ઈરાન યુદ્ધની પરિસ્થિતિને લઈ જહાજના ભંગાણમાં ઘટાડો. વેલકમ બેક. ડાયમંડ સિટી સુરતમાં રત્નકલાકારોની હડતાળ. વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. સેલરી અને બોનસને લઈને વિરોધ થઈ રહ્યો છે. બે દિવસથી કર્મચારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે. સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા જ કર્મચારીઓ વિફર્યા અને વિરોધ દર્શાવ્યો. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. સેલરી અને બોનસના લાભ ના આપવાને લઈને જ કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. માલિકો માનવા તૈયાર નથી, પીછેહટ કરવા તૈયાર નથી અને સામે કર્મચારીઓએ હડતાળ પાડીને વિરોધ દર્શાવ્યો, રોષ ઠાલવ્યો. ગ્રાઉન્ડમાં બેસીને તેમણે પોતાની રજૂઆત કરી કે જો આ વખતે પણ અમને દિવાળીની સેલરી અને બોનસના લાભ નહીં આપવામાં આવે તો અમે કામ નહીં કરીએ. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. કીર્તેશ, કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, રત્ન કલાકારોનું શું કહેવું છે, રજૂઆત શું છે તેમની? બિલકુલ, એશિયન સ્ટાર કંપની છે જેનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. 2500 કરતાં વધુ કારીગરો અત્યારે અંદર છે, ત્યારે તમામ કારીગરોને પૂરી દેવામાં આવ્યા છે. અને જે કારીગરો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે. મહિલાઓ મોટા પ્રમાણમાં છે, ચોક્કસ આપણે મહિલાઓ સાથે વાત કરીશું. શું કહે છો? અત્યારે પોલીસ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહિલાઓ છે બેન, કેટલા ટાઈમની અંદર પૂરી રાખવામાં આવ્યા છે તમને? ઓ બેન, કેટલા ટાઈમથી પૂછેલા છે? બિલકુલ, પોલીસ આવી છે, ગેટ ખોલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીના મેનેજર અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ? કારણ કે 15% પગાર કાપી લેવામાં આવ્યો છે, બોનસ નહીં આપવાની વાત છે. મોટાભાઈ, તમામ 2500 કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે. જવાબ આપશો મોટાભાઈ? દ્રશ્ય જોઈ શકાય છે, તમામ 2500 કર્મચારીઓને પગાર કાપી લેવામાં આવ્યો છે. બોનસ નહીં આપવા માટે બંધક બનાવવાને લઈને હવે હંગામો ચાલી રહ્યો છે મોટા પ્રમાણમાં. કારણ કે સામી દિવાળીએ જે રીતે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે દરવાજો ખુલ્યો છે, પોલીસ અંદર છે, અમે બી અંદર છે, લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરવાનો. તો આ તાનાશાહી જુઓ, આ રત્ન કલાકારો જેમને બંધક બનાવવામાં આવ્યા છે, દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. અમારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ જવાબ આપવા પણ તૈયાર નથી. એક વ્યક્તિ, એક મહાશય જેવું કહી રહ્યા છે, મારી સાથે વાત ન કરો. બિલકુલ, જે પ્રકારના દ્રશ્ય છે જોઈ શકાય, કે જે પ્રકારે કહી શકાય કે અંદર તમામ લોકોને પૂરવામાં આવેલા છે, અમને પણ ચક્કા મારવામાં આવેલા છે. જે પ્રકારે અમારી સાથે વર્તન થઈ રહ્યું છે, દ્રશ્ય જ કહી જાય છે, 2500 કરતા વધારે લોકોને બંધક બનાવ્યા છે. લોકો બોલવા માંગે છે, લોકો આક્રોશ છે, પણ મીડિયા સાથે તમામ લોકોને વાત નથી કરતા. અંદર 2500 કરતા વધુ કર્મચારીઓને માલિક દ્વારા બંધક બનાવવાની વાત સામે આવી છે. શું કહેવું છે? પોલીસ અહીં આવી છે તો શું કરી રહી છે? પોલીસને નથી દેખાતું કે કર્મચારીઓ સાથે શું થઈ રહ્યું છે? બિલકુલ, બિલકુલ, પોલીસને બી અંદર જવા નથી દેતા. કંપનીના એચઆર આવી પહોંચ્યા છે, વાત કરવા નથી દેતા. અને જે પ્રકારે કહી શકાય કે કંપનીના સિક્યુરિટીની દાદાગીરી વધી રહી છે.
કર્મચારીઓ હડતાલ કરી છે, ધમાલ કરી રહી છે. ચોક્કસ મને કહી શકાય કે સુરત જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે તેની ચમક ધીરે ધીરે હવે ઓછી થાય એની પાછળ આવા માલિકો જવાબદાર છે. સામી દિવાળીએ પગાર કાપવો, બોનસ નહીં આપવો અને કારીગરોને બંધક બનાવવાને લઈને મામલો વધુ ઉશ્કેરાઈ રહ્યો છે. કીર્તેશ, આ કંપનીનું નામ છે એશિયન સ્ટાર અને તેની ઉપર તે લોકોએ પબ્લિસિટી કરવા માટે લખ્યું છે કે એસ્ટાબ્લિશમેન્ટ 1971 એટલે 1971થી અમે આ કંપની ચલાવી રહ્યા છીએ, સારી રીતે ચલાવી રહ્યા છીએ. તો કર્મચારીઓને આ પ્રકારનું વર્તન તમે આપશો? અમારા સંવાદદાતા કીર્તેશ પાસે ફરી એક વખત જઈશું, પરંતુ આ તસવીરો જુઓ. સિક્યોરિટી ગાર્ડ જે મારામારી કરી રહ્યા છે, કર્મચારીઓને દરવાજો બંધ કરીને મીડિયા સાથે વાતચીત કરતા અટકાવવામાં આવ્યા છે. શું સાબિત કરવા માંગે છે આ લોકો? કંપની છે એટલે સર્વે સર્વા પોતાને સમજી બેઠા છે. 15% તમે પગાર કાપશો તો કર્મચારીઓ વિરોધ પણ ન કરે અને મીડિયાને પોતાની રજૂઆત પણ ન કરે. ડાયમંડ સિટી સુરત, જેની ઓળખ છે રત્ન કલાકારો અને તેમના જ અધિકારોનું હનન. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજા દિવસે વિવિધ કાર્યોની ભેટ આપી. અમિત શાહે બીજા દિવસે દિવસભર અલગ અલગ 13 કાર્યક્રમોમાં હાજરી આપી. અમિત શાહ બીજા દિવસના પ્રવાસનો પ્રારંભ ગાંધીનગરથી કર્યો. અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણિ આરોગ્યધામનું લોકાર્પણ કરાયું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય ક્ષેત્રે આજે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે. ત્યારબાદ ADC બેંકના અને મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર